हेलो यूट्यूबर फैमिली, केम जो सब ने गुड मॉर्निंग, जय श्री कृष्ण। ताई ताई क्या करी ना के ताई ताई करी ना के ना के अन तेरा मां रंडो जे तेरा माउंट आबो जानो मैं मुकदो रिजल्ट तेरा पर माउंट आबो दी तेन वरी को जॉब आलो नथी तो हा पार्ट्स गाड़ी में चुके पंचर पड़ेलो छे ले या रिपेयर कराऊ पड़से आजे जा अत्यारे બબીન તો કઈ ખબર હોય નઈ, બબીન તો સીધું ગાડી બે જવાનું છે, પછી આઈસ્ક્રીમ ખાવાની યાર, ઉનાળો છે, પંચર પડે ગાડી મારે ફરવાની વધારે હોય, મમ્મી ઓર ટેન્શન માં આવી ગઈ છે, એટલા બધા પંચર કેમ પડ્યા છે તારી ગાડીમાં, હોય મમ્મી સમજે, ગાડી વધારે ચાલતી હોય તો પંચર પડે, ચલો કાલે રાત્રે આનું ઈસી નું ફિલ્ટર આવે એ સાફ કરી નાખ્યું, ભાઈ કાલે મારા રૂમબા ફિલ્ટર સાફ કરી નાખ્યું, એ બંધ કરી નહીં, બંધ કરી નહીં, મેં રાત્રે બંધ કરી દઉં, મને ઠંડી લાગે રાત્રે મેં બંધ કરી, પછી ઠંડો પવન બાજે, આ તો મેં દરવાજો મેં ખોલી નાખ્યો તો, પછી મજા આવી તેમ તો અમાર ઘરનું કામકાજ એવું છે, લગભગ 3 વાગે 4 વાગે ટીસ ઉપર એસી કરી દઈએ અને એક પંખો કરી દઈએ તો એ લોકોને કુદડા ઓળવા જોવે, ખાસ કરી મને, ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળું હોય, ગુદડું તો જોવે એટલે જોવે, પતી ગયું ફિનિશ, ચલો એ જ ગયો તારા ટ્યુશન, અને એજનો પહેલા ધોરણમાં આવવાનું કોઈ શક્યતા નથી, કઈ નહીં એક વડે બીજો વગર છે, અને તે છે માથામાં તેલ નાખ્યું બેટા, મસ્ત લાગે છે એ તો, મસ્તી મસ્તી હોય, શું કરવું બોલ, માઉન્ટ આવતા સોમવાર, હે તો કે કાલ શનિ રવિ મારા મેળ પડે નહીં, હજુ બે દિવસ થોડા ફરી જેવું લાગતું હતું, બધું થોડો ફરતા આવીએ, એ ફેક્ટરી બીજું કામકાજ ચાલુ છે એટલે હાલ કઈ કામ વધારે કઈ છે નહીં, ફરતા આવીએ, હવે નેક્સ્ટ મંડે ગોઠવીશું, જય શ્રી કૃષ્ણ, સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે, જો તમારા ઘરે તરબૂચ લાવ્યા હોય અને સફેદ અને લાલ એવું અડધું મોરું મીઠું નીકળતું હોય તને વેસ્ટ ફેંકી નહીં દેવી, એને કેવી રીતે આપણે એનો જ્યુસ બનાવીને પીએ તમને રેસીપી બતાવું, મારા ઘરે સુકવણી કરેલો ફુદીનો પડ્યો છે, ફુદીનો નાખ્યો, સહેજ મીઠું નાખ્યું 2 ચમચી જેટલી, કારણ કે આ બહુ એટલું મીઠું નથી એટલે 2 ચમચી જેટલી એમાં ખાંડ નાખીશ, એમાં પાણી બિલકુલ નહીં નાખવાનું, તરબૂચનું પોતાનું પાણી છોડતું હોય છે એટલે આપણે એનું જ્યુસ બનાવવાનું, 2 ચમચી જેટલું ખાંડ નાખીએ, અને તમારી પાસે વાટેલું જીરું હોય તો વાટેલું નાખો, ના હોય તો આખું જીરું પણ તમે એમાં નાખી શકો અને મિક્સરમાં ક્રશ કરી અને જ્યુસ બનાવી દેવું, આ રીતે આવી મોટી કોઈ તમારી પાસે કાનાવાળી ગળણી હોય તો આવી રીતે સરસ ગારી લેવાના, બીયા બીયા કાઢવાની કોઈ ઝંઝટ નહીં કરવાની, આ રીતે ગારી લેવાનું, મસ્ત આપણું જ્યુસ નીકળી જશે, આ નેચરલ છે, હજી આને તમારે ગારવું હોય તો ગાળી શકો, પણ મને આવી રીતે થોડું આખું વધારે ગમે, 1 બરફના 2 બરફના ગાંગરા નાખવાના અને આપણું વેસ્ટમાંથી બેસ્ટ જ્યુસ તરબૂચનું તૈયાર, આજે દૂધીને બટાકાનું શાક બનાવવાનું, 4 પરિજીનું તેલ મૂક્યું છે, એના અંદર આપણે લસણ અને મરચાં નાખી દીધા, કઢી લીમડો અને દૂધીના બટાકા નાખી દઈશું, એના અંદર ટામેટાં અત્યારે નહીં નાખીએ, જો અત્યારે ટામેટાં નાખીશું તો દૂધી ચડે નહીં, એટલું ધ્યાન રાખવું, એમને તમારે વઘાર કરીને મૂકવું અને પછી આ શાક થઈ જાય અને ગરમ ગરમમાં તમારે ઝીણા સુધારી અને છેલ્લા તમારે ટામેટાં નાખવા હોય તો આમાં નાખી શકો છો, આમાં મસાલા કરી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું ધાણા પાસે નાખી દઈએ, મસાલા કરીએ, હળદર, થોડોક ગરમ મસાલો, બટાકા છે એટલે થોડી હિંગ નાખીશું, 1 લીલું મરચું નાખ્યું છે, 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું, 1-1.5 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું,
આપણે પાણી નાખ્યા વગર જ મસાલો અંદર સરસ આપણે મિક્સ કરી લઈએ એટલે શેકાઈ પણ જાય અને દૂધ એના બટાકા પર ચડી જાય. બે મિનિટ એને રવા દઈએ પછી પાણી નાખી અને 3-4 સીટીમાં આપણે દૂધી અને બટાકાની સબ્જી તૈયાર. ભરવાયાને મમ્મી એકલા એકલા જમવા બેઠી. કેમ પાસ નહીં આવવાનું આજે? આવશે મોડા આવશે. તારા પપ્પાને અમે બી ખાવા બેઠા. પપ્પા પહેલાં જમીન ઉભા થઈ જાય. એમને રસન ઉઠી કર બીજું શાક દાળ ભાત કશું ના કરે. તે સારું મોઢું આવ્યું છે એટલે એવું જ ખાય. તીખું નહીં ખાવું. હંમેશા મોઢું આવતું જ હોય ને તો તીખું ખાવો તો તરત મટી જતો. પણ એમને નહીં આવડતો નહીં ખાવું. કોઈને જબરજસ્તી ના કરે. આપણે આપણી રીતે સલાહ આપવાની કે ભાઈ આમ કરશો તો કંઈ સારું થશે. ના લે તો કશું વાંધો નહીં. અમારા પોઈડા ક્યાં ગયા? તારા પોઈડા બધા બેંકમાં ગયા. બેંકમાં? બેંકમાં ગયા છે. રોજીતા જાય એટલે હેજ જાય. હેજ હોય એટલે ભાઈ તન્વી તો પહેલી હોય એટલે એને ચાલવા નથી. આવશે અમને હાલ ગયા. પાણી પૂરી લઈને શું કરો? ધની શું કરે? હે ભણુ હે ધની હોય ગઈ હે. ધની તું શું કરે? રમુ શું કરે? એકો ધનવી એકડો લખી રહી છે. કોઈ ને એકડો તમને ખબર હશે કેવો છે. જુઓ એક બાજુ લખવાનું એક બાજુ ભૂસવાનું. બોલો દાઢી ખેંચે યાર. જો મૂછો ખેંચી નાખે. માતાના વાળ ખેંચી નાખે. ભાઈ ખુશ થઈ જાય. દવા પીવડાવી માર નહી પીવી. કેવી છે દવા? તું પી. મસ્ત છે. યમી યમી. કેવી છે? કેવી દવા? દવા તો ભાવે. દવા તો પીવે. હે કેવી છે? એકો કહી દેજો તો. બગો તગો ચોગો ક્યાં છે? હેત ક્યાં છે? હેત ને કઈ જગ્યા છે? ધનવી ને ખબર છે. ક્યાં છોકરા? ઉપર. અમે તમને બતાવીએ કે કીટી પાટી એ લોકો કરી ગયા છે. છોકરાઓ ભેગા થઈ ને કીટી પાટી કીટી પાટી. હા બધું સંગારી વન શું ખરાવાના કીટી પાટીમાં?
પાણીપુરી પણ વાવ મજા પાસે લે ધણી તારે તા કવાય કીધી પડી પાણીપુરી છે કેક છે આઈસ્ક્રીમ છે કવાની છોકરા એન્જોય કરે કરે કેમ આટલા સંખ્યા જોઈ નહીં નવ વાગ્યા છે પણ મમ્મી હજુ સુધી આવ્યા નથી. મમ્મી ને પપ્પા ગયા છે મોલ માં થોડી ખરીદી કરવા માટે. આવતા હશે હવે. આ જો કોરી પકોડી લે કોઈ મસાલો નાખો લે બેટા આપું તને લે અંદર મસ લે પકોડી સરખી કર ચાલ આપું તીખું નહીં બસ કેવું તેનું યમી યમી શું મસાલો નાખું લાગજો બસ લે બેટા બસ આખો નહીં ચલો રેડી થઈ ગઈ છે અમારી પાણીપુરી. વાસમ બસમ મસાલો બનાવીને આવ્યો છે બે ટાઈપના પાણી છે અમારી ડુંગળી અને પછી સેવ નાખેલી છે. મમ્મી હજુ થોડુંક લેટ લાગશે હજુ 9 વાગી ગયા છે અને વહેલા સર જમી લઈએ. બારે જો સીધી ભડકી જ જાય. બસ બસ પેલો કઈ ગયો એ કેટલી પાર્ટી કરવા કેટી પાર્ટી કરીને આવ્યો કેટી પાર્ટી કરી હા તારા માથા કા મૂકવાનું છે મારી બેગ લે હા તો કાલ રાત્રે આપણા સબસ્ક્રાઇબર નો ફોન આવ્યો કેમેરો ચાલુ આપણા સબસ્ક્રાઇબર નો ફોન આવ્યો મને કે આવું જે માસીએ કીધું છે કે પાણી વેડવાનું બરાબર એના જો કોઈ ફાયદો થાય ખરો મેં કીધું બેન આમાં એવું કઈ ના હોય આમાં ખાલી કર્મ કરવાનું હોય કર્મ કર્યા કરવાનું બાકી ફાયદા નુકસાનમાં તો કોઈ વસ્તુ હોતી નથી પણ કર્મ છે જે વસ્તુ કરવા જેવી છે જેમ આપણે સૂર્યનારાયણને જળ ચડાવીએ છીએ શંકર ભગવાનને પાણી ચડાવીએ છીએ એ પ્રૂફ કર્મ છે એવું વસ્તુ આ જ છે. પછી એક બીજા બેનની એક સરસ મજાની કોમેન્ટ આવી હતી કે શું હતું હા એમની એવી કોમેન્ટ હતી કે સપોઝ આપણે ફ્લેટમાં રહેતા હોઈએ તો આ વસ્તુ કરી શકીએ હા ફ્લેટમાં રહેતા હોય તો પણ કરી શકાય સવાર સવારમાં પેલો બાજરો દરવાજો ખોલે એટલે કેવો પડે ભાઈ એટલે આપડે થોડુંક વેડવાનું બધા નહીં વેડવાનું બીજાના ઘરમાં ઘૂસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું બાકી કરી શકો તો ભાઈ એવું કશું નહીં કારણ કે હવે આજકાલ લોકો મોટાભાગના ફ્લેટમાં રહેતા હોય છે તો હોઈ શકે ચાલે અમુક પ્રેક્ટિકલ કરી તો કરવા તો લાવો કહી દેજે ટાઈમિંગ ને બધું ટાઈમિંગ ને ફરી દેજે કહી દેજે સવારે 5:30 થી 6:30 સુધીમાં કરી શકે સૂર્યનારાયણ ઉભર 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 રાત્રે સુતી વખતે બોલ દેજો રાત્રે સુતી વખતે તમારા રસોડા પાસે ગમે તે લોટો હોય તાંબાનો પિત્તળનો ગમે તે લોટામાં પાણી ભરી ચેવડા ગ્લાસ પણ ચાલે બસ ગ્લાસ ભરી રાખવાનો અને સવારે ઉઠીને આપણા આપણા દરવાજા પાસે છંટકાવ કરવાનો છંટકાવ કરવાનો અને પિતૃદેવો ભવ માતૃદેવો ભવ કરવાનું અને લક્ષ્મીજીને આહવાન કરવાનું કે અમારા ઘરે પધારો બસ બીજું કોઈ નહીં આ જ એક ઉપાય છે ટાઈમિંગ બોલો ફરીથી ટાઈમિંગ સવારે 5:30 થી 6:30 સુધી સૂર્યનારાયણ બેસ્ટ માનું બેસ્ટ મુહૂર્ત છે. હવે તમે એવું કોઈ કોમેન્ટ ના કરતા ભાઈ અમે 7 વાગે 8 વાગે ઉઠે તો આ વસ્તુ થઈ શકે ના થઈ શકે એનું રીઝન છે મમ્મીએ તમને સ્પષ્ટ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સૂર્યનારાયણના કિરણો પડે એની પહેલા આ વસ્તુ કરવી પડે બરાબર. આમાંથી બે ફાયદા છે. પહેલી વસ્તુ કે તમે તમારા પરિવારને આગળ વધારવા માટે તમે કંઈક
કર્મ કરો છો, બરાબર છે, અને એનાથી તમે સવારે વહેલા ઉઠો એટલે તમારું શરીર આખો દિવસ એકદમ સ્ફૂર્તિ વાળું રહે. અને આપણા પિતૃ બેટા ગુડ ના કરીશ બેટા, તારો ફોન તારી વાત પૂરી કરી. પછી તમે નાઈ ધોઈ ને જે ઉમરા પૂજા કરો છો તેનું ભાઈ સ્વસ્તિક પણ કરવું જરૂરી છે. પાઇનેપલ વાળું હું બોલ્યા હેપી બર્થડે બોલ્યા કે હું કરે તો કેક કાપી જન કેક કેક ઓન ડેટમાં મૂકી પછી કહી દીધી ગુડ બસ પતિ ગયું. પછી પકોડી ખાધી. પકોડી તમે ખાધી? આ પછી અમે કીટી પાર્ટી ઘેર કરી. અમે કીટી પાર્ટી કરી. તું નાચ્યો, અમે ખાલી નાચ્યા નહીં, એટલું ફરક પડે. હું તમને કેક ખાવાના નહીં. અમે કેક નહીં ખાવા. અમે લે જા ફટાફટ ઉપર જ અમારો વિડિયો લેવા. બોલતો નહી કઈ. કાલે મારા હસબન્ડ નો બર્થડે છે રાજેશભાઈ. કાલે રાજેશભાઈ નો જન્મદિવસ છે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ઇઝાલભાઈ તમે અમારા ઘરે રસપુરી ખાવા માટે આવો. ઘરનું એડ્રેસ તો આલો. 11 સવારે જે પાણી છાંટવાનો સમય કેટલા વાગે આપણે કોમેન્ટ લઈ લીધી. ફ્લેટમાં રહેતા હોય તો કે તે કરાય એ પણ આપણે કોમેન્ટ લઈ લીધી. કેમ છો વિશાલભાઈ? માસી ડ્રાય ફ્રૂટનો હલવો અને દાળ ઢોકળી બનાવો. દાળ ઢોકળી તો ઘણી વખત બનાવી. આવી જે વાત કહેશો તો રવિવાર બનાવીશું. ડ્રાય ફ્રૂટનો હલવો મમ્મી બોલતી નહીં. બોલો એક આપણે ફ્રીજમાં નથી રાખતા ઘરમાં ગરમ. કેરીનો રસ હોય મારે બોલવાનો તો નીકળી ગયું. બરાબર, જે ફ્રોઝન મેં વાત કરી હતી ને ફ્રોઝન કેરી, કેરીનો રસ. કારણ કે વધારે પડતી કેરીઓ આવે ને તો આખા વર્ષની ઘણા લોકો ફ્રોઝન કરી રાખે છે અને ફ્રોઝન રસ મળે છે. અમે ગયા હતા ક્યાં ગાડી, ગિરનાર બાજુ, ત્યાં ગાડી અમે જોયું હતું. બોટલમાં 130 રૂપિયાની એક એક લીટરની કિલોની બોટલ હતી. તે તમારે ગમે ત્યારે ખાવું હોય તમે ખાઈ શકો. અંદર કઈ કયો પાવડર નાખવાનો આવે છે, કઈક નાખતા હશે લોકો. આમરા કોઈ હવા બહાર છે. પછી યામિક ગેમિંગ ને બહુ સરસ મજાના જે કોમેન્ટ આવી છે કે માસી તમારા છોકરાઓની સફળતાની પાછળ તમારો પ્રેમાળ સ્વભાવ છે. ભલે એ પણ મહેનત કરે છે, રાત દિવસ એક કરે છે, પણ તમારા ખૂબ આશીર્વાદ છે. જેટલા પણ યુટ્યુબર સફળ છે જેમ કે સૌરભ જોશી, પારસભાઈ, જેડી પટેલ, આનંદ સાટા, ઘણા યુટ્યુબર છે જેના માતા પિતા ખૂબ જ ભોલા અને પ્રેમાળ છે અને એના બાળકો પણ બાળકોને સુખી સુખે સુખી છે. અમે રુચિતા દીકરીને જેમ રાખો છો દરેક દીકરીને અરમાન હોય છે કે સાસરું સારું સારું મળે, ઇજ્જત આપે, બધાને ભાગ્ય એ નથી હોતું. થેન્ક યુ સો મચ બેન, બહુ સરસ તમે વાત કીધી છે અને ખરેખર રાઈટ છે. અને આ તો વાત રહી આપણા ફેમિલીની અંદર, કહીએ ને કે આપણે ફેમિલી મેટર વાત થઈ ગઈ. બરાબર, આ જ વસ્તુ આપણે બિઝનેસમાં બી થતું હોય છે અને હું તેનું સાક્ષી છું. મારો પર્સનલ અનુભવ છે. અમુક ઘણા વેપારીઓ, ચલો આપણે અત્યારે વાત નથી કરવી કારણ કે એ અત્યારે રાઈટ ટાઈમ નથી બિઝનેસની વાત કાઢવી. ઓકે, એક નેક્સ્ટ ટાઈમ તમને ખાસ કહીશ બિઝનેસની વાત. બહુ સરસ વાત છે ભાઈ. કાલી
કાલે કુમુદબેન અને અશ્વિનભાઈની હેપી મેરેજ એનિવર્સરી છે. હેપી મેરેજ એનિવર્સરી કુમુદબેન અને અશ્વિનભાઈ. અને આઈ થિંક મારા ખ્યાલ મુજબ આમની કોમેન્ટ આપણે એક વર્ષ પહેલા લીધી હતી, મને યાદ છે, બરાબર યાદ છે, કારણ કે એનો સ્ક્રીનશોટ છે ને. હું નાગલપુરના એક મારા વેપારીને ત્યાં બેઠો હતો, ત્યાં આગળ મેં કોમેન્ટ લીધી હતી, હજુ મને એ વાતની યાદ જ છે. ખાસ તો ટોપિક કર્યો જતો પાણી વેડવાનું કે પાણીનો છંટકાવ કેવી રીતે કરવો, જે તમને મમ્મીએ કહી દીધું છે. હવે એવું ના કે પ્રેક્ટિકલ કરીને બતાવો. ચિરાગ ભટ્ટ કરીને આપણે સબસ્ક્રાઇબર છે, ચિરાગ ભાઈ કરીને સબસ્ક્રાઇબર છે, કોમેન્ટ કરશે કે જન્મ જયંતિ નહીં બોલો, જન્મ મહોત્સવ બોલવાનો. જન્મ મહોત્સવ છે શનિવારે, એટલે સૂર્યનારાયણને જળ ચડાવવાનું ભૂલતા નહીં. અને શનિદેવના મંદિરે પણ બને તો જઈ આવજો, અને તમારી મનોકામના હોય તો પૂરી કરજો. અને જે દિવસે જે દેવનો બર્થડે હોય છે એ દિવસે તમે સાચા દિલથી માંગો છો તો તમારી મનોકામના ચોક્કસથી પૂરી કરે છે. કારણ કે મારો પોતાનો અનુભવ છે. એક વખત મેં જલારામ બાપાની જયંતિ હતી બરોડા, ત્યારે મેં કમલેશ માટે, મારો પહેલો દીકરો કમલેશ હતો, મેં જલારામ બાપાને કીધું કે મને એક દીકરો જોઈએ, તો મને એમના ત્યાંથી આશીર્વાદથી મને કમલેશ પ્રાપ્ત થયો. એટલે મારો અનુભવ કહું કે જે દિવસે કોઈ પણ દેવ, આપણા કુળદેવી હોય કે આપણા માતાજી હોય કે કોઈ પણ દેવ હોય, એમનો બર્થડે હોય તે દિવસે તમે આશીર્વાદ માંગો, ગમે તે તમારી મનોકામના અંદરથી ઈચ્છા પૂરી કરો, જે ઈચ્છા હોય તે માંગો, તો તમને ચોક્કસથી આપે જ છે. મારામાં કોઈ બોલવું નથી. મારો દીકરો ક્યારે જન્મ કોઈ હતો કોઈ? તું લીલાગરી માતાના ત્યાંથી આવેલો છે. લીલાગરી માતા આપણે પાદરા પાસે. એવું છે? પહેલી વાર તો માતાજીનું નામ સાંભળ્યું. અને આ તો વધારાનો જાયદો છે. આ ટોપિક છે ને એ અત્યારે ઉખાડે એવું નહીં, એ તો કોઈક દિવસ ટાઈમ હશે ત્યારે કેશું ભાવેશના વિશેની. તો ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો ન. રાધે રાધે. સાડા દસ વાગી ગયા ને, હાલ વેપારી ત્યાંથી આવ્યો, એટલે ઊંઘ ચડી બરોબર નહીં. જય.